मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप पार्ट पांच कोरो काछो अने भीनो चांदो एम पेज नंबर 75 पर जोईशु। तो एम जोईए जेना विषे माहिती होय क्या गोल करवानो छे अने जे वधारानी माहिती होय क्या चौरस करवानो छे। एटले के जे वधारानी माहिती होय त्यां शुं करीशुं आपणे चौरस। तो चालो आपणे आ वाक्यो जोईए। तो पहेलुं वाक्य छे ऐश्वर्यानी आँखों मांझड़ी छे, बराबर। तो कोना विषे माहिती छे? आँखों विषे छे। तो अहीं आँखों पर शुं करीशुं आपणे? गोल। हवे वधारानो शब्द शुं छे? मांझड़ी। आँखोंनी तो वात छे, पण केवी आँखोंनी वात छे? मांझड़ी। तो आ वधारानो शब्द छे, एना ऊपर आपणे करीशुं चौरस। नामना अर्थमां जे वधारो करे ने विद्यार्थी मित्रों, एने शुं कहेवाय छे? विशेषण कहेवाय छे। आँखों तो खरी, पण आ आँखों केवी छे? मांझड़ी। तो आँखोंनुं, आँखों माटे आ मांझड़ी आप्युं छे ए एनुं विशेषण थयुं छे। वधारानो आ शब्द छे ने माहिती, ए शुं छे? विशेषण छे। चलो ए रीते बीजू जोईए। आद्या चंचळ छोकरी छे। आद्या शुं छे? छोकरी छे। आ एना વિશેની માહિતી છે, પણ કેવી છોકરી છે? ચંચળ। તો એ વધારાની માહિતી છે। તો ચંચળ ઉપર શું કરીશું આપણે? ચોરસ। જેના વિશે માહિતી હોય એના ઉપર ગોળ, અને વધારાની હોય એના ઉપર ચોરસ। તો છોકરી તો ખરી, પણ કેવી? ચંચળ, એ એનું વિશેષણ છે। હવે ત્રીજું, સોફિયાને ચોખ્ખા દાંત ગમે, બરાબર। તો સોફિયાની માહિતી શું છે? અહીંયા દાંત, બરાબર। કેવા દાંત? તો ચોખ્ખા। ચોખ્ખા એ શું છે? વધારાની માહિતી। તો ચોખ્ખા ઉપર ચોરસ કરીશું અને દાંત ઉપર ગોળ। દાંતના અર્થમાં વધારો કરે છે ચોખ્ખા। ચાર, અરમાન હોશિયાર વિદ્યાર્થી છે। તો અરમાન શું છે? વિદ્યાર્થી છે, એના વિશેની માહિતી છે। કેવો વિદ્યાર્થી છે? હોશિયાર, એની વધારાની માહિતી છે। તો એના ઉપર ચોરસ કરીશું, એના નામમાં વધારો કર્યો છે વિદ્યાર્થી, પણ કેવો? હોશિયાર, બરાબર। પાંચ, દ્વિજ વિજ્ઞાન વાર્તાઓ વાંચે છે। તો શું આવશે અહીંયા? વાર્તાઓ। દ્વિજ શું કરે છે? વાર્તાઓ વાંચે છે, પણ કેવી? વિજ્ઞાનની વાર્તાઓ, એ વધારાની માહિતી છે। વાર્તાઓ વાંચે છે પણ વિજ્ઞાનની, એટલે વિજ્ઞાન એ વધારાની માહિતી છે, ત્યાં ચોરસ આવશે। છ, પરિતાએ સુંદર દ્રશ્ય જોયું। તો પરિતાએ શું જોયું? દ્રશ્ય, દ્રશ્ય વિશે માહિતી છે। કઈ માહિતી વધારાની છે? તો એને સુંદર દ્રશ્ય જોયું, એ વધારાની માહિતી છે, તો ત્યાં ચોરસ કરીશું। એવી જ રીતે સાતમું જોઈએ આપણે, દાદાની ફાંદ ગોળ મટોળ છે। તો શું છે અહીંયા? દાદાની સેના વિશે વાત કરવામાં આવી છે? ફાંદ વિશે, પણ ફાંદ કેવી છે? વધારાની માહિતી આપી છે કે ગોળ મટોળ છે। કેવી છે? ગોળ મટોળ, ફાંદને અહીંયા ગોળ મટોળ કહી છે, તો આ વધારાની માહિતી છે। તો આ રીતે તમારે આ 8 થી 14 વાક્યો જાતે કરવાના રહેશે, જેના વિશે માહિતી હોય એના ઉપર ગોળ, અને વધારાની માહિતી ઉપર તમારે ચોરસ કરવાની છે। હવે આપણે આગળ જોઈએ, હવે નીચે જોઈએ, યોગ્ય વિકલ્પ મૂકો। તો પહેલું છે, નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો। અહીંયા વિકલ્પ આપેલા છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અહીંયા લખવાનું છે। તો નવ્યાએ બટન ટાંકવા પાતળું દોરો લીધો, પાતળા દોરા લીધા, કે પાતળો આવશે? તો અહીંયા આવશે પાતળો દોરો લીધો। કેવો દોરો લીધો? પાતળો દોરો લીધો। એવી જ રીતે બે, મિલંદે ખાલી જગ્યા સાપ પકડ્યો। એકે એ કે બે? તો મિલંદે એકે તો આવશે નહીં, બે સાપ પકડ્યો નહીં થાય, એટલે શું આવશે? એક, એક સાપ પકડ્યો। મિલંદે સાપ પકડ્યો, પણ કેવો? એક સાપ પકડ્યો, બરાબર। પછી ત્રણ, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી। ઠંડી, ઠંડુ કે ઠંડો? ઠંડો લસ્સો થાય નહીં, લસ્સી થાય નહીં, ઠંડુ પણ આવશે નહીં, ઠંડુ લસ્સી એ પણ વાક્ય નહીં થાય, શું આવશે? ઠંડી।
શું આવશે લસ્સી જોડે? ઠંડી લસ્સી પીધી, બરાબર. એવી જ રીતે ચોથું, સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે. તો શું આવશે અહીંયા? સુસ્મિતા તીખી મરચું નહીં આવે, સુસ્મિતા તીખા મરચું એ પણ નહીં થાય. તો અહીંયા શું આવશે? તીખું. સુસ્મિતા તીખું મરચું ખાઈ શકે. હવે આપણે જોઈએ પાંચમું. ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. તો મોટા ઓફિસમાં, મોટી ઓફિસમાં કે મોટું ઓફિસ? તો મોટું તો થશે નહીં, મોટા પણ નહીં થાય. શું હશે? મોટી ઓફિસમાં. મોટી ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા. એવી જ રીતે છઠ્ઠું જોઈએ. જાડનું થડ ખાલી જગ્યા છે. જાડા, જાડનું જાડા નહીં થાય, જાડી નહીં થાય, થડ જાડી પણ ના થાય, જાડા પણ ના થાય. શું થશે? જાડનું થડ જાડું છે. તો અહીંયા આવશે જાડું. હવે સાતમું જોઈએ. ડોશીમાના માથાના વાળ ખાલી જગ્યા છે. ધોળી નહીં આવે, ધોળું નહીં આવે. શું આવશે? ધોળા. ડોશીમાના માથાના વાળ ધોળા છે. તો અહીંયા આવશે ધોળા. હવે આઠ જોઈએ. મારી બોલપેન ખાલી જગ્યા છે. સસ્તું, મારી બોલપેન સસ્તું નહીં આવે, મારી બોલપેન સસ્તા નહીં આવે. શું આવશે? સસ્તી. મારી બોલપેન સસ્તી છે. તો આ રીતે તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. હવે નીચે જોઈએ. ફકરો વાંચો અને અનુલેખન કરો. શું કરવાનું છે? ફકરો વાંચવાનું છે અને અનુલેખન કરવાનું છે, બરાબર. એટલે કે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાનું છે. તો ચાલો વાંચીએ. કાળો કાગડો બગીચામાં સફેદ સસલા સાથે ફરવા નીકળ્યો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એવું છે, જેના વિશે માહિતી છે એને ગોળ કર્યું છે અને વધારાની માહિતી ઉપર શું કર્યું છે? ચોરસ દેખાય છે ને તમને? તો કાગડો ખરો, પણ કેવો કાગડો? કાળો, એટલે વધારાની માહિતી થઈ, એટલે એના ઉપર ચોરસ કર્યું છે. એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો સસલું, સસલા વિશે માહિતી ખરી, પણ સસલું કેવું છે? સફેદ. તો સફેદ ઉપર આપણે શું કરીશું? ચોરસ. કાગડો અને સસલો બગીચામાં સાથે ફરવા નીકળ્યા, પણ કેવા કાગડો? કાળો કાગડો અને સફેદ સસલા સાથે ફરવા નીકળ્યા. હવે જુઓ, તેઓ હળવી કસરત કરતા હતા. કાગડાને અચાનક ચક્કર આવ્યા. શું આવ્યું કાગડાને? અચાનક. શું આવ્યું? ચક્કર. ચક્કર એ વધારાનો શબ્દ થયો. તો કાગડાને અચાનક ચક્કર આવ્યા. સસલાએ તેની કડવી દવા આપી. દવા તો આપી, પણ કેવી દવા આપી છે? વધારાનો શબ્દ કેવું ઉમેર્યું છે? કડવી. તો કડવી દવા આપી. એવી જ રીતે અહીંયા કસરત તો કરી, પણ કેવી કસરત કરી છે એમને? હળવી કસરત. તો આ રીતે તમારે જેના વિશે વાત છે એના ઉપર ગોળ અને વધારાના શબ્દ સામે ચોરસ કરવાનું છે. હવે આગળ જોઈએ. કાગડાએ તો મો બગાડ્યું, એટલે સસલાએ તેને ગળ્યા લાડવા જમાડ્યા. હવે લાડવા તો જમાડ્યા, પણ કેવા લાડવા જમાડ્યા? ગળ્યા, એ વધારાનો શબ્દ છે. ત્યાં ગોળ અને ચોરસ કરીશું. અને સસલાએ લાલ ગાજરની મજા માણી. તો શેની મજા માણી? ગાજરની, પણ કેવા? લાલ ગાજરની, એ વધારાનો શબ્દ છે, એના ઉપર ચોરસ કરવાનું છે. પછી બંને ઘેર પાછા ગયા. પછી શું? બંને ઘરે પાછા ગયા. તો આ ફકરો આપ્યો છે એનું અનુલેખન તમારે અહીંયા સુંદર અક્ષરે કરવાનું રહેશે. હવે આગળ જોઈએ. હવે અહીંયા નીચે જોઈએ આપણે. શું છે? વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો. તો શું કરવાનું છે અહીંયા? વધારાની માહિતી ઉમેરી અને વાક્ય લાંબુ કરવાનું છે. મારા ઘરે ગાય છે. તો અહીંયા શું આપ્યું છે? મારા ઘરે સફેદ ગાય છે.
तो अहीं आपणे गाय विषे एक वधारानो शब्द उमेरवानो छे, बराबर। बीजू, आकाशमां पक्षी उड़े छे। आकाशमां त्रण पक्षी उड़े छे, पक्षी खरा पण केटला? त्रण। एना अर्थमां वधारो कर्यो छे, पक्षीओना अर्थमां त्रण, बराबर। ત્રીજું, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો। હવે આપણે પતંગના અર્થમાં વધારો કરે એવી વધારાની માહિતી ઉમેરવાની છે। તો સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો અથવા સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો। તો અહીંયા આપણે લખીશું સુરેન્દ્રએ પીળો પતંગ ચગાવ્યો। અચ્છા, પૂર્ણ વિરામ। એવી જ રીતે ચોથું, દાદીએ લાડવા પહેંચ્યા। તો અહીંયા લાડવા શબ્દ વિશે વાત છે। હવે લાડવા માટે આપણે વધારાનો શબ્દ, કેટલા લાડવા વેચ્યા હશે? 100, 200, 500, 1000 એ આપણે અહીંયા લખવાનું છે। તો દાદીએ 500 લાડવા વેચ્યા અથવા દાદીએ 1000 લાડવા વેચ્યા, એ રીતે વાક્ય બનાવવાનું છે। 5, મીના અને રેણુકાએ રંગોળી પૂરી। તો અહીંયા શું લખીશું આપણે? મીના અને રેણુકાએ શું છે? રંગોળી પૂરી। પણ રંગોળી વિશે આપણે વધારાનો શબ્દ ઉમેરવાનો છે, વધારાની માહિતી ઉમેરવાની છે। તો મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી। શું કરીશું? મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી, એ રીતે વાક્યમાં વધારાની માહિતી ઉમેરવાની છે। 6 અને 7 વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે વાક્ય બનાવવાના છે અને લખવાના છે। જેમ કે આગળ હતું, દ્વિજ હોશિયાર વિદ્યાર્થી છે, તો અહીંયા લખવાનું મોહન વિદ્યાર્થી છે। મોહન હોશિયાર વિદ્યાર્થી છે, એ રીતે તમારે આ 6 અને 7 નંબરના વાક્યો જાતે બનાવવાના રહેશે। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પાઠ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો, એમાં આપણે આજે પેજ નંબર 76 જોઈશું। તો ચાલો ગીત ગાઈએ। આ ગીતનું સમૂહગાન કરવાનું છે। અહીંયા સરસ મજાની એક વાર્તા આપી છે લપલપિયા કાચબાની, આપણે સાંભળી જ છે, પણ આ વાર્તા એનાથી કંઈક જુદી છે। તો આપણે આ વાર્તા છે એનું વાર્તા એ ગીતના રૂપે આપેલી છે, તો એ ગીતનું આપણે સમૂહગાન કરવાનું છે। તો ચાલો આપણે સમૂહગાન કરીએ। ટપુ નામે હતો કાચબો, અટક હતી લપલપિયા, આખો દિવસ પાણીમાં રહી કર્યા કરે છપછપિયા। એક સવારે સાવ નિરાતે બેઠો ટપ્પુ પાડે, પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે। આકાશથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી, જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ટોળી। ટપ્પુએ સપનું જોયેલું, માનસરોવર જાશું, હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું। એક જ પળમાં કરી દોસ્તી, લઈ લીધું પ્રોમિસ, હંસ કહે કે ઉડીએ ત્યારે જરાય ના બોલીશ। ઉડતા પહેલાં ટપ્પુ ભાઈએ કરી લીધું શોપિંગ, ઘણી બધી વસ્તુઓ લીધી ને લઈ લીધી ખારી સિંગ। હંસ લાકડી લઈ આવ્યા ને આવ્યું ઉડવા ટાણું, ફરી ફરીને ગોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું। મગર માછલાની દેડકા જુએ ધારી ધારી, તળાવની પાળેથી ઉડી સાહી એક સવારી। ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા, ફૂલાઈ જઈને ટપ્પુ ભાઈ તો બાય બાય ટાટા બોલ્યા। છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે। પડ્યો ધ્રાસકો હંસોને, હમણાં ટપ્પુ મરશે, આ કંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરસે।
ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ. પાંખ વિઝવવાનીએ આમાં નહોતી માથાકૂટ. બજારમાં જઈ સાપ અમે કંઈ નહોતી લીધી સિંગ. ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મરતા. ટપ્પુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા. ખાધું પીધું રાજ કીધું ને મીઠા ગીતો ગાયા. તો અહીંયા સરસ મજાનું ગીત આપેલું છે. આ ગીત લખ્યું છે કૃષ્ણ દવે. તો અહીંયા સરસ મજાની વાર્તાનું ગીતમાં રૂપાંતર કરેલું છે. તો ચાલો હવે આ વાર્તા આપણે સમજીએ. ટપ્પુ નામે એક કાચબો હતો. અટક હતી લપલપિયા. શું હતું? ટપ્પુ નામનો એક કાચબો હતો, પણ એની અટક કઈ હતી? લપલપિયા. એને બોલ બોલ કરવાની બહુ આદત હતી, એટલે એનું નામ હતું લપલપિયો કાચબો. એનું નામ ટપ્પુ અને લપલપિયા એની અટક હતી, એટલે વધારાનો શબ્દ હતો લપલપિયા. એના માટે નામ પાડ્યું હતું. આખો દિવસ પાણીમાં રહી ફર્યા કરે અને છબછબિયા કર્યા કરે. આખો દિવસ, દી એટલે શું થાય? દિવસ. પાણીમાં રહી અને છબછબિયા કર્યા કરે અને ફર્યા કરે. એક સવારે સાવ નિરાંત બેઠો ટપ્પુ પાડે. એક સવારે નિરાંતે એટલે કે શાંતિથી ટપ્પો પાડે એટલે કે કિનારે બેઠો હતો. પીઠ ઉપરથી લપસે ટીપા લીસા લીસા ઢાળે. એની પીઠ ઉપરથી ટીપા લીસા લીસા ઢાળે સરકતા હતા. આકાશેથી ઉતરી ત્યાં તો એક વાદળી ધોળી. શું કહે છે? આકાશેથી એક વાદળી ધોળી ઉતરી હોય એવું લાગતું હતું. જરાક ઝીણવટથી જોયું તો હતી હંસની ઠોળી. જરાક એટલે કે ધીમેથી ધ્યાનથી જોયું તો શું હતી? હંસની ટોળી હતી. વાદળી નથી, ધોળી વાદળી નથી, પણ શું હતું? હંસનું, હંસની ટોળી હતી. ટપ્પુએ સપનું જોયેલું માનસરોવર જાશું. ટપ્પુએ કયું સપનું જોયેલું? માનસરોવર જવાનું ટપ્પુએ સપનું જોયેલું. હંસ ચરે છે એવા સાચે સાચા મોતી ખાશું. હંસ જેમ સાચા મોતી ખાય છે ને એમ આપણે પણ સાચે સાચા મોતી ખાઈશું એવું આ ટપ્પુનું સપનું હતું. એક જ પળમાં કરી લીધી દોસ્તી અને લઈ લીધું પ્રોમિસ. એક જ પળમાં આ કાચબાભાઈએ, લપલપિયા કાચબાભાઈએ, ટપ્પુએ એ હંસોની સાથે શું કરી લીધી? દોસ્તી. દોસ્તી એટલે મિત્રતા, ભાઈબંધી, બરાબર ને? પળ એટલે એક જ વારમાં, ક્ષણમાં એને દોસ્તી કરી લીધી અને પ્રોમિસ લઈ લીધું, વચન લઈ લીધું. પ્રોમિસ એટલે વચન, વચન લઈ લીધું કે તમે મને માનસરોવર લઈ જશો એવું વચન આ હંસો જોડેથી કાચબાએ લઈ લીધું, ટપ્પુભાઈએ લઈ લીધું. હંસ કહે ઉડીએ જ્યારે જરાય ના બોલીશ. હા, અમે તને લઈ જઈશું, પણ હંસોએ શું કહ્યું? ઉડીએ ત્યારે જરાય બોલવાનું નહીં, સહેજ પણ બોલવાનું નહીં એવું એમને કીધું. ઉડતા પહેલાં ટપ્પુભાઈએ કરી લીધું શોપિંગ. ટપ્પુભાઈ તો શું કરવા લાગ્યા? ઉડવાની તૈયારી કરતા પહેલાં એમને તો શોપિંગ કરવા ચાલ્યા ગયા. જેમ આપણે નવરાત્રિ ને બધા તહેવારો પહેલાં શોપિંગ કરવા જઈએ છીએ ને, ક્યાંય ફરવા જવાનું હોય તો એ શોપિંગ કરીએ, તો એમ ટપ્પુભાઈ પણ શું કરવા લાગ્યા? શોપિંગ ગયા. ટપ્પુભાઈ કાચબાભાઈ તો શોપિંગ કરી લીધું. ઘણી બધી વસ્તુઓ લીધી અને લીધી ખારી સિંગ. ઘણી બધી વસ્તુઓ લીધી અને માનસરોવર જઈ અને સિંગ, ખારી સિંગ પણ ખાવા માટે લઈ લીધી. પછી શું કર્યું? હંસ લાકડી લઈ આવ્યા અને આવ્યું ઉડવા ટાણું. હંસ શું લઈને આવ્યા? લાકડી લઈને આવ્યા. એટલે બે બાજુ હંસ પકડશે અને વચ્ચે કાચબાભાઈને મોંથી પકડવા કહેશે અને એમ કરી અને બે હંસ ઉડશે અને સાથે કાચબાભાઈ પણ ઉડશે. એ માટે હંસ એ યુક્તિ વિચારી અને લાકડી લઈને આવ્યા અને ઉડવાનો સમય આવી ગયો. ઉડવા ટાણું આપવું એટલે કે એ સમય આવી ગયો ઉડવાનો. હવે ફરી ફરીને ઘોખાવ્યું મૂંગા રહેવું એ ગાણું. બંને હંસોએ ફરી ફરીને કાચબાભાઈને શું શીખવ્યું? કે તમારે મૂંગા રહેવાનું છે, જરા પણ બોલવાનું નથી. જો તમે બોલશો તો
तो ज सीधा नीचे जसो, कारण के त्यांथी पकड़वानुं छे, मोथी लाकड़ी पकड़वानी छे। जो बोलीए तो सीधा क्या आपीए, नीचे। एवुं बराबरनुं बे हंसोए कूखाव्युं। मगर, माछला अने देडका जुए धारी धारी। તળાવમાં જે મગર માછલા હતા એ બધા ધારી ધારીને જુએ છે। તળાવની પાળેથી ઉડી એક શાહી સવારી, અહીંયા દેખાય છે ને તમને, મગર માછલા અને આ દેડકાઓ ધારી ધારીને આ શાહી સવારીને જોઈ રહ્યા છે। જુઓ બે હંસોએ કેવી રીતે લાકડી મોંમાં પકડી છે અને કાચબાભાઈને પણ પકડાવ્યું છે અને આ રીતે ઉડે છે, એટલે બધા ધારી ધારીને આ હંસ અને કાચબાભાઈને જુએ છે। અને આ શાહી સવારી અહીંયાથી માનસરોવર જવા માટે નીકળી છે। ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા। ઉડતો ટપ્પુ આકાશમાં ઉડે છે, એને જોવા માટે બધાએ દરવાજા ખોલ્યા। ફૂલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા। ટપ્પુભાઈ તો આમ ફૂલાઈ ગયા કે હું તો કેવો સરસ મજાનો આકાશમાં ઉડી રહ્યો છે એમ ફૂલાઈ ગયા, અને એમને તો કે મને જોવા માટે બધા તો દરવાજા ખોલી રહ્યા છે, તો એ કહેવા માટે એમને શું બાય બાય અને ટાટા કહેવા માટે આમ કરીને મો ખોલ્યું અને બોલ્યા। છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધા માથે, ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે। છૂટી ગઈ એમના મોંમાંથી લાકડી અને ઊંધા માથે ટપ્પુભાઈ તો પડ્યા। નીચે જઈ ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે, માણસ જ્યારે બહુ ઊંચી જતું રહે છે તો એ સમજણ ભૂલી જાય છે કે આપણે બોલવાનું નથી, એવી સમજણ સાથે રાખતું નથી। પડ્યો ધ્રાસકો હંસોને હમણાં ટપ્પુ મળશે, આ હંસો હતા એમને તો ધ્રાસકો પડી ગયો કે હમણાં આ ટપ્પુ નીચે પડશે અને મરી જશે। કાંઈ ઓછું પાણી છે કે છપછપ કરતા તરસે, નીચે થોડું પાણી હતું ત્યાં કાચબોભાઈ છપછપ કરતા તરસે। ત્યાં તો ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાસૂટ, પાંખ બીજવવાની આમાં નહોતી માથાકૂટ। ત્યાં તો ટપ્પુભાઈ શું કર્યું, સાથે શું લઈ ગયા હતા, પેરાસૂટ। સ્વિચ સીધી દબાવી અને પેરાસૂટ ખોલી નાખ્યું, એમાં કે પાંખ બીજવાની હતી, એમાં કશી માથાકૂટ નથી, ખાલી સ્વિચ દબાવીને પેરાસૂટ ખોલી દીધું। બજારમાં જઈ સાવ અમે કંઈ નહોતી લીધી સિંગ, બજારમાં કંઈ ટપ્પુભાઈ શોપિંગ કરવા ગયા હતા તો એટલી કંઈ સિંગ નથી ખરીદી એમને। ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ, કે હું પણ હવે હવામાં સ્વિમિંગ કરી શકું છું, એટલો કંઈ પાણીમાં તરી નથી શકતો પણ હું હવામાં પણ સ્વિમિંગ કરી શકું છું। વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાય છે ને કે ટપ્પુભાઈ કેવા સ્વિમિંગ કરી રહ્યા છે, જુઓ દેખાય છે ને ટપ્પુભાઈ, જો પેરાસૂટ ખોલી અને અહીંયા હવામાં સ્વિમિંગ કરી રહ્યા છે, ઉડી રહ્યા છે। હવે વિદ્યાર્થી મિત્રો હતી, વિદ્યાર્થી મિત્રો જૂની વાર્તા હતી એમાં કાચબાભાઈ તો મરી જતા હતા પણ ટપ્પુભાઈ તો આકાશે પીછાની જેમ ઉતરતા હતા, જ્યારે પીછું ઉતરતું હોય ધીમે ધીમે આકાશમાંથી એમ આ પેરાસૂટ લઈ અને ગયા હતા, એટલે કંઈ મરી ના જાય ધીમે ધીમે ઉતરતા હતા। નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું, રાજ કીધું અને મીઠા મીઠા ગીતો ગાયા। ટપ્પુભાઈ તો માનસરોવરમાં ફર્યા પણ ખરા, ગંગાજીમાં નાહ્યા, ખાધું પીધું અને મીઠા મીઠા ગીતો ગાયા। આ કંઈ પહેલાંની વાર્તા નથી કે કાચબાભાઈ વાર્તામાં મરી જતા હતા, અહીંયા તો ટપ્પુભાઈ જોડે પેરાસૂટ લઈ ગયા હતા એટલે એ તો આકાશમાં સ્વિમિંગ કરી અને પીંછાની જેમ નીચે ઉતર્યા।